गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 9 विज्ञान में आपणे 14મો चेप्टर नर्सरी स्रोतो चाले छे, बराबर। एमे तमने मैं अगाउ समझाव्युं छे, हवे आपणे आगळ समझीए। जल प्रदूषण एटले शुं, जल प्रदूषण केवी रीते थाय छे ते समझावो। जल स्रोतमां उद्योगो गटर लाइन जेवा स्थानेथी मलिन जल उमेराय, जेने जल प्रदूषण कहे छे, बराबर। मलिन जल એટલે કે દૂષિત પાણી, કેમિકલ નું પાણી હોય, ગટરો નું પાણી હોય, બધું શેમાં ઉમેરવામાં આવે છે? તમે જોવો તો નદીમાં ઉમેરવામાં આવતું હોય છે। જળ પ્રદૂષણના સ્ત્રોત નીચે મુજબ છે। ખેતીવાડીમાં અનિયંત્રિત રીતે વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક જળ પ્રદૂષણ પ્રેરે। ખેતીવાડીમાં બરાબર શું થશે? પાકને નુકસાન ના કરે એની માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે। એવી બધી વસ્તુ શું થશે? પાણીમાં ઉમેરાથી જળ પ્રદૂષણ ફેલાય છે। બીજું છે, ઉદ્યોગોમાંથી જળ સ્ત્રોતમાં ઝેરી રસાયણો કે કેમિકલ હોય, જેમ કે કાગળ ઉદ્યોગમાંથી પારાના સારો જળાશરમાં ભળવાની ક્રિયા। ત્રીજું છે, પ્રદૂષણથી જળાશયમાં ઓક્સિજનમાં ઘટાડો થાય છે, બરાબર। શું થશે? આવી રીતે ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે તો ઓક્સિજનનું પ્રમાણ શું થઈ જાય છે? ઘટી જાય છે। પરિણામે જળાશયમાં રહેલા સજીવોની જીવિતતા જોખમાય છે। જળાશયોમાં ગટર લાઈનનું પાણી ભળવાથી પણ પાણી દૂષિત થાય છે। આગળ છે, જીવાવરણ એટલે શું? તેના ઘટકોના ઉદાહરણ આપો। હવા, પાણી કે જમીનનો એવો વિસ્તાર કે જ્યાં સજીવનું અસ્તિત્વ શક્ય છે તેને જીવાવરણ કહે છે। જીવાવરણમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે। આગળ છે, ભૂમિ પ્રદૂષણ એટલે શું? આધુનિક ખેતીમાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ખૂબ વધુ માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે। લાંબા સમય સુધી આવા પદાર્થોનો ઉપયોગ કરવાથી જમીનના સૂક્ષ્મજીવો તેમજ હ્યુમન્સના નિર્માણમાં ભાગ ભજવતા અળસિયા જેવા ઉપયોગી સજીવો નાશ પામે છે। ઉદ્યોગોમાંથી જમીનમાં પ્રદૂષકો પ્રવેશે છે, આથી જૈવ વિવિધતા નાશ પામે છે, જેને આપણે ભૂમિ પ્રદૂષણ કહીશું। જૈવિક ઘટકોના ભૂમિ નિર્માણમાં ફાળો આપો। જે જૈવિક ઘટકો છે જે ભૂમિનું નિર્માણ કરવામાં શું ફાળો આપે છે? ભૂમિ નિર્માણમાં લાઇકેન અને સિવાળ જેવી વનસ્પતિ અગત્યનો ભાગ ભજવે છે। લાઇકેન પથ્થરોની સપાટી પર ઉગે છે અને પથ્થર પરત પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે। લાઇકેન પોતાની જૈવિક પ્રક્રિયા દરમિયાન અમુક પ્રકારના રસાયણોનો પથ્થર પર સ્ત્રાવ કરે છે, જેનાથી પથ્થર એ પાવડર સ્વરૂપમાં ફેરવાય છે અને સપાટી પર એક પાતળા સ્તરનું નિર્માણ થાય છે। હવે આ સપાટી સિવાળ જેવી નાની વનસ્પતિના વિકાસ માટે અનુકૂળ બને છે। મોટા વૃક્ષોના મૂળ દ્વારા પણ પથ્થરોમાં તિરાડ બને છે અને પથ્થરના નાના નાના કણો બનવાની ક્રિયા ઝડપી બને છે। હ્યુમન્સ જમીનને કઈ રીતે ફળદ્રુપ બનાવે છે? જમીનમાં હ્યુમન્સ અને એમાં રહેલા સૂક્ષ્મજીવોને કારણે ભૂમિ છિદ્રાળો બને છે, જેથી હવા અને પાણી જમીનમાં પ્રવેશી શકે છે અને જમીન ફળદ્રુપ બને છે। આમ ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારમાં જૈવ વિવિધતા નક્કી કરવાનું કાર્ય કરે છે। આગળ છે, પાણી વિના જીવન શક્ય છે કે નથી એવું પૂછવામાં આવ્યું છે? તો ના, પાણી વિના જીવન શક્ય નથી। સજીવનો બંધારણીય એકમ કોષ છે। પાણી એ કોષમાં રહેલા કોષરસ તેમજ શરીરના બંધારણ માટે ખૂબ જ જરૂરી ઘટક છે। પાણી એ ઉત્તમ દ્રાવક છે। કોષમાં થતી રાસાયણિક ક્રિયાઓ માટે પાણી અગત્યનું માધ્યમ છે। વિવિધ દ્રવ્યો પાણીના માપદંડ દ્વારા જ શરીરના એકમો છે, બરાબર, કે અમુક ભાગો છે એક ભાગમાંથી બીજા ભાગમાં વહન પામે છે। આથી પાણી વિના આપણું જીવન શું છે? શક્ય નથી, બરાબર। આગળ છે, બીજું ઓક્સિજન ચક્ર વિશેની સમજૂતી। તો વાતાવરણમાં ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં આશરે 21% છે। ઓટુ વાયુ એટલે કે ઓક્સિજન વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુના બંધારણીય ઘટક તરીકે પણ વધુ માત્રામાં રહેલો છે। પૃથ્વીના પોપડામાં ધાતુના ઓક્સાઇડ તેમજ સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે પણ મળી આવે છે। ઓક્સિજન તત્વ એ કાર્બોનિક, પ્રોટીન, ચરબી અને ગ્લુક્લિડ એસિડ જેવા જૈવિક અણુના બંધારણ સ્વરૂપે પણ હોય છે। આ ઓક્સિજનનું વાયુ
वायु पर्यावरण और सजीव वच्चे चक्रीय वहन पामे छे, जो ऑक्सीजन चक्र तरीके ओळखाय छे। सजीवोमां श्वसन, दहन और नाइट्रोजन ऑक्साइड निर्माण में ऑक्सीजन वायु उपयोगी छे। ज्यारे लीली वनस्पति सूर्यप्रकाश की हाजरी में क्लोरोफिल जेवा रंजक द्रव्य की मदद की पानी और CO2 संयोजन करीने प्रकाश संश्लेषण क्रिया द्वारा कार्बोहाइड्रेट संश्लेषण करी अने वातावरण में ऑक्सीजन वायु उमेरे छे। बराबर, अत्यारे आटलू राखू छू। हवे नेक्स्ट विडियो में आगे आपणे नाइट्रोजन चक्र और कार्बन चक्र छे एना विषे हूँ तमने समझूती आपीश। ओके, चलो, थैंक यू।